નમસ્કાર, સ્વાગત છે આપનું સમાચાર સતતમાં. હું છું આપની સાથે પ્રિયંકા. બુલેટિનમાં સૌપ્રથમ વાત કરીશું ભરૂચની, જ્યાં કેબલ બ્રિજના ટોલ બુથ પર તોડફોડ કરવામાં આવી છે. ટોલ ટેક્સ વસૂલવા બાબતે અહીં ઘર્ષણ થયું હતું. સંચાલકો અને વાહન ચાલકોની વચ્ચે ઘર્ષણ થયું હતું. ટોલ બુથની કેબિનમાં તોડફોડ કરવામાં આવી હતી. આ તોડફોડ સાથે જ એક રાઉન્ડ ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું અને આ ઘટનામાં 5 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. તો આજ મામલે વધુ વિગત સાથે અમારા સંવાદદાતા જય વ્યાસ જોડાઈ ગયા છે. જય, શું છે આ સમગ્ર ઘટના જેમાં ટોલ બુથ પર તોડફોડ કરવામાં આવી હતી? જી પ્રિયંકા, ભરૂચનો જે કેબલ બ્રિજ છે, કેબલ બ્રિજની આગળ ટોલ ટેક્સ આવેલો છે. આ ટોલ ટેક્સ પર ગત રાત્રિના જે ટોલ વસૂલવા બાબતે ટોલના સંચાલકો અને કેટલાક વાહન ચાલકો વચ્ચે માથાકૂટ થઈ હતી. તેમાં ઉશ્કેર રહેલા વાહન ચાલકોએ ટોલ બુથ તેમજ ટોલની ઓફિસમાં તોડફોડ કરી હતી. આ સમગ્ર ઘટના છે જે ટોલ બુથ પર લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. તો બીજી તરફ જે તોડફોડ છે તો તેમાં 5 લોકોને ઈજા પણ પહોંચી છે. પોલીસ માનીએ તો એક રાઉન્ડ ખાનગી ફાયરિંગ પણ કરવામાં આવ્યું, જો કે ફાયરિંગમાં કોઈને ઈજા પહોંચી નથી. અંકલેશ્વર શહેર પોલીસે હાલ જે ટોલ બુથના સીસીટીવી ફૂટેજ છે તે મેળવી અને આરોપીઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. જી, આભાર જય આપનો આ સમગ્ર મામલે માહિતી માટે. તો ભરૂચમાં જે રીતે કેબલ બ્રિજના ટોલ બુથ પર તોડફોડ કરવામાં આવી છે અને ટોલ ટેક્સ વસૂલવા બાબતે સંચાલકો અને વાહન ચાલકોની વચ્ચે ઘર્ષણ થયું હતું અને આ ઘર્ષણમાં એક રાઉન્ડ ખાનગી ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું, જો કે આ ફાયરિંગમાં કોઈને પણ ઈજા થઈ નથી. તો આ મામલે હાલ પોલીસ સીસીટીવી ફૂટેજ મેળવીને કાર્યવાહી કરી રહી છે. અમદાવાદની વાત કરીએ તો દૂધની ડેરીઓ અને દૂધના પાર્લરમાં દરોડા પાડવામાં આવ્યા છે. ગુજરાતમાં એક સાથે તમામ મહાનગરમાંથી નમૂના લેવામાં આવશે. આરોગ્ય અને કોર્પોરેશનના આરોગ્ય વિભાગની સંયુક્ત કામગીરી ચાલી રહી છે. પ્રથમ વખત એક સાથે રાજ્યભરમાં આ દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તો આજ મામલે વધુ વિગત સાથે જોડાઈ ગયા છે આપણી સાથે પ્રણવ પટેલ. પ્રણવ, જણાવશો કે જે રીતે દૂધની ડેરીઓ અને દૂધના પાર્લરમાં એકાએક એક સાથે રાજ્યમાં આ રીતે દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, શું વધુ વિગતો પ્રાપ્ત થઈ રહી છે? પ્રિયંકા, ચોક્કસ એ માની શકાય કે સમગ્ર ગુજરાતની અંદર આ પ્રકારની કાર્યવાહી આરોગ્ય વિભાગ જે છે ગાંધીનગર અને સાથે જ તમામ કોર્પોરેશનના સંયુક્ત ઉપક્રમે ચાલી રહ્યું છે. જેટલા પણ મહાનગરો છે ગુજરાતના, રાજ્યભરના તમામ મહાનગરો, તમામ નાના નગરોમાં આ કાર્યવાહી હાથ ધરાઈ છે. તમામ ફૂડ અધિકારીઓને સૂચના આપી દેવામાં આવી છે કે તમામ જગ્યાએ જઈને ડેરી ઉત્પાદકો જે છે, જે દૂધ ઉત્પાદન કરે છે તેવી ડેરીઓ ઉપર અને જ્યાં આવેલા છે તમામ જગ્યાએથી તેના સેમ્પલ લેવામાં આવે. કદાચ પ્રથમ વખત ઘટના પ્રિયંકા એવી બની રહી છે કે સમગ્ર ગુજરાતમાં એક સાથે આ પ્રકારની ઘટના બનતી હોય અને એક સાથે દરોડાની કાર્યવાહી થતી હોય. ગુજરાતના ઇતિહાસના આરોગ્ય વિભાગમાં પ્રથમ વખત એવી ઘટના બને છે કે એક સાથે આરોગ્ય વિભાગની ટીમ એ ત્રાટકી છે અને તમામ જગ્યાથી જે દૂધના નમૂનાઓ છે તે લેવામાં આવી રહ્યા છે. ચોક્કસ એ મનાય કે ઉનાળાની સિઝનમાં દૂધની અછત થતી હોય છે, તેને લઈને ભેળસેળીય દૂધનું પ્રમાણ વધતું હોય છે અને લોકોના આરોગ્ય સાથે ચેડા થતા હોય છે. તેના જ ભાગરૂપે આ કાર્યવાહી કોર્પોરેશન અને જે આરોગ્ય વિભાગ છે ગાંધીનગર તે સંયુક્ત રીતે કરી રહ્યું છે. જી, આભાર પ્રણવ આપનો આ સમગ્ર મુદ્દે માહિતી માટે. તો જે રીતે આરોગ્ય વિભાગ અને કોર્પોરેશનના આરોગ્ય વિભાગની આ સંયુક્ત કામગીરી છે, લોકોના સ્વાસ્થ્ય સાથે જે રીતે ભેળસેળવાળું દૂધ આપીને ચેડા કરવામાં આવતા હોય છે તેને લઈને હાલ આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે અને એક સાથે રાજ્યભરના તમામ મહાનગરો અને નાના નગરોમાં આ દરોડા પાડવામાં આવ્યા છે અને નમૂના લેવામાં આવશે. આ કદાચ ગુજરાતના ઇતિહાસમાં પહેલી ઘટના છે કે જેમાં એક સાથે આ રીતે રાજ્યના તમામ મહાનગરો અને નગરોમાંથી નમૂના લઈને કાર્યવાહી કરવામાં આવશે. કાળિયારના શિકાર કરવાના કેસમાં સલમાન ખાન સહિત અન્ય 5 સેલિબ્રિટીઝ પર જોધપુર કોર્ટ આજે નિર્ણય આપી શકે છે. મહત્વનું છે કે સલમાન ખાન સહિત સૈફ અલી ખાન, સોનાલી બેન્દ્રે, તબ્બુ અને નીલમ સામે બિશ્નોઈ સમાજના લોકોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તે સમયે સલમાન ખાન પર કુલ 3 કેસ દાખલ કરવામાં આવ્યા હતા. પ્રથમ કેસ 27-28 સપ્ટેમ્બર 1998 મથાનિયામાં ગુડખરના શિકાર કરવાનો હતો, જેમાં સલમાનને હાઈકોર્ટે મુક્તિ આપી દીધી છે. બીજો કેસ 1 ઓક્ટોબર અને 2 ઓક્ટોબર 1998 ભવાદમાં
ધુડખરના શિકાર કરવા અંગે નોંધવામાં આવ્યો હતો, જેમાં પણ સલમાનને હાઈકોર્ટે મુક્તિ આપી છે. ત્રીજો કેસ કાંકાણીમાં બે કાળિયારના શિકાર કરવાનો દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં જોધપુર કોર્ટ આજે તેનો નિર્ણય આપવાની છે. જોકે ચોથો કેસ જે છે તે 17 ઓક્ટોબર 1998 રોજ સલમાનની ધરપકડ સમયે તેના રૂમમાંથી 0.32 અને 0.22 બોરની બંદૂક મળી આવી હતી, જેનું લાયસન્સ પૂર્ણ થઈ ગયું હતું તેનો નોંધાયો હતો. જોકે કાળિયારના શિકારના કેસમાં સલમાન ખાન જો દોષિત જાહેર થશે તો તેને 5 થી 6 વર્ષની સજા થઈ શકે છે. આ મામલામાં વધુમાં વધુ સજા 6 વર્ષની હતી, પરંતુ સલમાન અને તેના સાથીઓ પર આ મામલો 19 વર્ષ જૂનો છે, તો દોષિતોને જૂના કાનૂન પ્રમાણે જ સજા આપવામાં આવશે. બુલેટિનમાં હવે વાત કરીશું મેધા પાટકરને લઈને વકરેલા રાજકીય વિવાદની. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની કોર ટીમના સભ્ય રાજીવ સાતવે નર્મદા ડેમ વિરોધી કરેલા ટ્વીટે ભાજપને હુમલો કરવાનો મોકો આપી દીધો છે. સાતવે નર્મદા ડેમને વિકાસની આડમાં માનવ અધિકારીઓના નુકસાનના રૂપમાં બતાવ્યું હતું, પણ જેવા સાતવ ગુજરાતના પ્રભારી બન્યા કે તરત જ તેમણે આ ટ્વીટને ડિલીટ કરી દીધું અને આ જ વાતને લઈને ભાજપે કરી દીધો હુમલો. રાહુલ ગાંધી યંગિસ્તાનમાં જોર શોરથી જુસ્સો ભરી રહ્યા છે. પહેલા પરેશ ધાનાણીને નેતા વિપક્ષની જવાબદારી સોંપાઈ, ત્યારબાદ અમિત ચાવડાને પ્રદેશ પ્રમુખની જવાબદારી આપવામાં આવી. એટલું જ નહીં, અશોક ગેહલોતને હટાવી ગુજરાતના પ્રભારી તરીકે રાજીવ સાતવને જવાબદારી સોંપાઈ અને તેમને પ્રભારીની જવાબદારી સોંપાઈ તે પહેલા તેમણે ટ્વીટ પર ભાજપને પ્રહાર કરવાનો મોકો આપી દીધો. સાતવે 6 ઓગસ્ટ 2017 રોજ ટ્વીટ કર્યું હતું, જેમાં નર્મદા બચાવ આંદોલન સમિતિના નેતા મેધા પાટકરને ઉપવાસ આંદોલન તોડે તેવી અરજ કરી હતી. સાથે જ મેધા પાટકરને સંબોધીને એક પત્ર પણ લખ્યો હતો અને હવે એક મુદ્દે રાજકારણ ગરમાયું છે. ગુજરાતના પ્રભારી બન્યા પછી તેમણે 3-1 દિવસ પહેલા એ ટ્વીટ ડિલીટ કરી દીધું. તો તમારું ટ્વીટ ડિલીટ કરવાથી શ્રી રાજીવજીની નર્મદા વિરોધી અને કોંગ્રેસ વિરોધી ગુજરાત વિરોધી માનસિકતા એ ડિલીટ નથી થતી. જિસ પ્રકાર સે નીરવ મોદી કા મામલા હો સકતા હૈ, હજારો કરોડો રૂપિયે કો ચુના લગા કર નીરવ મોદીજી ભાગ ગયે, વિજય માલ્યા કી બાત હો સકતી હૈ. યે જો મુખ્ય ઇશ્યુ હૈ રફેલ્સ મે બિના કેબિનેટ કમિટી બુલાએ હુએ, જબ રક્ષા મંત્રી ગોવા કે બજાર મે જબ મછલી ખરીદ રહે થે તબ રફેલ્સ કી ડીલ હુઈ, ये सब मुख्य इशू इस देश के सामने है, उससे ध्यान भटकाने की ये बीजेपी की हर वक्त की कोशिश. સરદાર સરોવર ડેમ ગુજરાતની જીવાદોરી અને પોલિટિક્સનું એપી સેન્ટર છે, પરંતુ મેધા પાટકરને સમર્થનનો રાગ કોને ફાયદો અને કોને નુકસાન પહોંચાડે છે તે સમય બતાવશે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. અચાનક જ કોંગ્રેસના આગેવાન પરેશ ધાનાણીનો મેધા પાટકર પર પ્રેમ ઉભરી આવ્યો છે. નર્મદા મુદ્દે પરેશ ધાનાણીએ મેધા પાટકરનું સમર્થન કર્યું અને કહ્યું કે રાજીવ સાતવ અને મેધા પાટકરને કારણે જ મધ્યપ્રદેશ સરકાર પર પુનઃવસનનું દબાણ વધ્યું છે. એટલું જ નહીં, ધાનાણીએ એમ પણ કહ્યું કે પાટકરના આંદોલનના કારણે ગુજરાતની જનતાને ફાયદો થયો છે, સાથે જ તેમણે શિવરાજ સરકારને પણ નિશાને લીધી. તો આ સમગ્ર મુદ્દે વિજય રૂપાણીએ પણ કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. મધ્યપ્રદેશના જે વિસ્થાપિત લોકો છે એના પુનઃસ્થાપન માટે ભારતીય જનતા પાર્ટીની મધ્યપ્રદેશની સુતેલી સરકારને જગાડવા માટે જે આંદોલન કર્યું એ ગુજરાતની જનતાના હિતમાં હતું. એ આંદોલનને રાજીવ સાતવજીએ સમર્થન આપ્યું એ ગુજરાતની જનતાનો અવાજ હતો. જો એ આંદોલન ન થયું હોત તો મધ્યપ્રદેશની સરકાર વિસ્થાપિતોનું પુનઃસ્થાપન ન કરી શકી હોત. ગુજરાત વિરોધી એટલે મેઘા પાટકર અને એની ચળવળો, એને ખુલ્લે આમ કોંગ્રેસ સમર્થન કરીને એની વાહવા કરવા નીકળે એ જ દેખાડે છે કે ભૂતકાળમાં
આ નર્મદા યોજના ન બને એ કોંગ્રેસ પણ ઇચ્છતી હતી. મધ્યપ્રદેશની ભાજપ સરકાર નર્મદાના વિસ્થાપિતોના પુનર્વસનમાં નિષ્ફળ રહી હોવાના કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આક્ષેપ કર્યો છે. વધુમાં તેમણે એમ પણ કહ્યું કે કોંગ્રેસના નેતાના માનવીય અભિગમને ખોટો પ્રચાર કરી ધ્યાન હટાવવાનો પ્રયાસ કરી રહી છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી મધ્યપ્રદેશ સરકારની પોતાની નિષ્ફળતાઓને છુપાવવા માટે કોંગ્રેસના આગેવાનોનો જે માનવીય અભિગમ હોય કે વિસ્થાપિતોનું પુનઃવસન યોગ્ય રીતે થવું જોઈએ એ બાબતને ખોટા પ્રચારમાં લઈ રહી છે. અને ખાસ કરીને જ્યારે ગુજરાતમાં એક તરફ દલિતોમાં આક્રોશ હોય, અન્યાયની લાગણી હોય, ખેડૂતો પર અત્યાચાર થઈ રહ્યો હોય, ફી વધારાને લઈને વાલીઓ આંદોલન કરી રહ્યા હોય અને સમાજના તમામ વર્ગ નારાજ હોય અને સરકાર નિષ્ફળ હોય એ પ્રત્યેથી લોકોનું ધ્યાન હટાવવા માટે અમારા નેતાઓને બદનામ કરવાનો પ્રયત્ન ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. નર્મદાના વિસ્થાપિતોના પુનર્વસનને લઈને ભાજપ કોંગ્રેસમાં ઘમાસાણ ચાલી રહ્યું છે તેવામાં યુવા પ્રદેશ અધ્યક્ષ ઋત્વિજ પટેલ સહિત કેટલાક કાર્યકરોએ સુરતમાં વિરોધ દર્શાવ્યો હતો. ભાજપના કાર્યકર્તાઓએ સુરત કાર્યાલય ખાતે મેઘા પાટકર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. આ ઉપરાંત કોંગ્રેસ પર આક્ષેપ કર્યો કે કોંગ્રેસે નર્મદા યોજનાને અપમાનિત કરવાનું કામ કર્યું છે.